નમસ્કાર દર્શક મિત્રો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આઠ માર્ચ બે હજાર અઢારથી થી રાજસ્થાનના ઝુંઝુનેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો અને ત્યારથી દર સપ્ટેમ્બર માસને આપણે પોષણ માસ તરીકે ઉજવીએ છીએ અને આ પોષણ માસમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં જુદી જુદી થીમ નક્કી કરવામાં આવે છે બે હજારને બાવીસમાં પોષણ માસ અંતર્ગત ચાર થીમ નક્કી થયેલ છે જેમાં પહેલી થીમ છે મહિલા અને સ્વાસ્થ્ય બચ્ચા અને શિક્ષા જેન્ડર સેન્સિટિવ વોટર કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ તેમજ ચોથી થીમ છે ટ્રાઇબલ એરિયામાં માતા અને બાળક માટે પરંપરાગત આહાર આ ચાર થીમ પર આંગણવાડી કેન્દ્રોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને લોકોમાં પોષણ વિશે જાગૃતિ ફેલાય એવા પ્રયત્ન કરવામાં આવે છે આજે આપણા સ્ટુડિયોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી ડૉક્ટર વિસ્મય ભરાઈ જે સ્ટેટ નોડલ ઓફિસર છે તેમજ ડૉક્ટર સૌમ્યા દવે સ્ટેટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ યુનિસેફ છે જેઓ પધારેલ છે તેઓનું હું હાર્દિક સ્વાગત કરું છું સર આપણને મહિલાઓના સ્વાસ્થ્ય અંગે માહિતી આપશે જે આપ નિહાળશો સરને હું વિનંતી કરીશ આપનો ખૂબ ખૂબ આભાર મેમ હવે આપણે આજે મહિલા અને તેમના સ્વાસ્થ્ય વિશે થોડી વાત કરીશું તેમાં આપણે ચાલુ કરીએ એક અનિમિયા જેને આપણે પાંડુરોગ બી કહીએ છીએ એના વિશે આપણે એક બેઝિક માહિતી આપીએ જે આપણા કિશોરીઓ અને મહિલા માટે એક ચેલેન્જિંગ પ્રોબ્લેમ છે જેને અનિમિયા કહેવાય છે તો આપણે અનિમિયા કે અનિમિયા બેઝિકલી છે શું જે હિમોગ્લોબિનની માત્રા હોય છે જે હિમોગ્લોબિન જે ઓક્સિજન પહોંચાડે છે લોહીને એની જ્યારે માત્રા ઘટે છે ત્યારે આ એનિમિયાના લીધે બહુ બધી તકલીફો થાય છે તેના વિશે આપણે થોડીક બેઝિક માહિતી લેશું કે આપણે અનિમિયાના ચિહ્નો શું છે કે શ્વાસ ચડવો થાક લાગવું કે કોઈ બી કામ કરતા હોય તો કામ આપણે ધ્યાનથી ના કરી શકીએ એમ છતાં આપણે ચા ચામડીમાં જોઈએ કે આંખમાં જોઈએ તો થોડીક ફિકાસ દેખાય છે આપણે ચક્કર આવે છે આ બધા ચિહ્નો જ્યારે તમને જોવા મળે છે ત્યારે તમે એક આ તારણ કરી શકો છો કે કદાચ આ અનિમિયા હોઈ શકે અને આપણે કોઈ નજીકના હોસ્પિટલમાં જઈને આપણી એક તપાસ કરાવવી જોઈએ હિમોગ્લોબિનનું જે આપણે લેવલ કહીએ છીએ એચ લેવલ એ તપાસ કરવી જોઈએ બેઝિકલી આપણે આ સગર્ભા મહિલામાં ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જે આપણે ડિસ્કસ કે કેના લીધે આ અનિમિયા એટલે ઉણપ એટલે આપણે જે ડેફિશિયન્સી કહીએ છીએ એ જોવા મળે છે સે બેઝિકલી જ્યારે આપણે ભોજન જ લઈએ છીએ ત્યારે જો એમાં આયરનનું જે સ્તર હોય છે જે આપણે આગળ ડાયટ જે આપણે ભોજન જેમાં સેનાથી આપણે આયરન રિચ ફૂડ જેમાં આયરન વધારે સોર્સમાં હોય છે મળી શકે એના વિશે બી આપણે માહિતી આપને આપશે ડૉક્ટર સૌમ્યા ત્યારે આપણે જોશું પણ અત્યારે આપણે એમ કહીએ કે જ્યારે જે આપણે ખોરાકમાં જ આપણે જો ઓછું હોય આયરનનું સ્તર તો ડિફિશિયન્સી એટલે ઉણપ જોવા મળે છે પછી માસિક દરમિયાન બી ક્યારેક જ્યારે જે પીરિયડ્સ હોય છે ત્યારે આપણે જે લોહી જ્યારે અમુક મહિલાને વધારે વહી જાય છે ત્યારે આપણે નોર્મલ જે બ્લડની ડેફિશિયન્સી થાય છે એના લીધે બી આપણે એનિમિયા જોવા મળે છે પછી સગર્ભા વખતે જ આયરનની ડિમાન્ડ વધી જાય છે એટલે ત્યારે બી જો આપણે એ ડિમાન્ડને સરખી રીતના સ્તરે આપણે ના મીટ કરીએ તો ત્યારે બી ડેફિશિયન્સી જોવા મળે છે પછી આપણે જોઈએ તો મલેરિયા અને પેટમાં કૃમિનાશ કૃમિના કારણે પણ બી આ અનિમિયાના લક્ષણોના ચિહ્નો જોવા મળે છે સફસફાઈ સફાઈ અભાવ હોવાના કારણે બી આપણે જે હાઈજીન કહે છે જે ક્લિયરલી આપણે મેન્ટેન કરવી પડે એ બી આપણે અગર જો મેન્ટેન ના કરીએ તો તકલીફ થાય છે હવે આપણે મહિલામાં બી આપણે સગર્ભામાં બી જોઈએ તો આપણે એક બાળકોમાં બી આપણે જોઈએ જ લઈએ કે શું થાય છે જન્મ સમયે જો એનિમિયાગ્રસ્ત માતા એટલે માતામાં જો એનિમિયા હોય તો બાળકને ડેફિનેટલી એનો અસર પડશે પછી જન્મ એક કલાક પછી સ્તનપાન જે આપણે અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ કહેવાય છે આપણે મેડિકલ ટર્મમાં કહીએ છીએ કે કોલેસ્ટ્રોમ ફીડ હોય એનું આપણે બહુ અગત્યતા છે તો જન્મના એક કલાકની અંદર આપણે સ્તનપાન કરાવીએ તો બાળકના આયરનની માત્રામાં બી અફેક્ટ થાય છે અને એની ઇમ્યુનિટી બી સ્ટ્રોંગ થાય છે તો આપણે આ ખૂબ અગત્યનું ધ્યાન રાખવું ઉપર ઉપરી આહાર જે આપણે જે છ મહિના સુધી છે ત્યાં આપણે ખાલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ કહેવાય કે માત્ર ને માત્ર સ્તનપાન કરવાનું છે એટલે જો એમાં બી જો કોઈ નિષેધ રહી જાય છે તો બી આપણે તકલીફ પડે છે અને જો આપણે છ મહિના પછી ઉપરનો જે આહાર હોય છે બે મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે અને છ મહિના સુધી એક એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે માત્ર ને માત્ર સ્તનપાન અને છ મહિનાથી બે વર્ષ સુધી સ્તનપાન અને ઉપરનો જે ખોરાક હોય છે એ આપવાનો હોય છે એટલે આમાં જો કોઈ નિષેધ કે આમાં કોઈ આપણે રેગ્યુલારિટી મેન્ટેન ન કરી શકીએ તો બી બાળકોમાં એનિમિયાની તકલીફ હોઈ શકે છે અને સેમ આપણે જ્યારે મહિલાની વાત કરી કે એ લોકો જો આયરન તત્વોના ખોરાક ના લે તો બી એનિમિયા થાય તો સેમ બાળકોમાં બી એમાં બી જો આપણે આયરન રીચ ફૂડ ના હોય કે આયરનના તત્વો ન હોય તો અનિમિયા થઈ શકે છે અને સેમ જ્યારે આપણે મહિલાની વાત કરીએ કે એમાં બી કૃમિનાશક કૃમિથી પીડિત હોય તો એ જે આપણું આયરનનું જે એબઝોર્પ્શન છે એ ઘટાડે છે એટલે એના લીધે બી બાળકોમાં બી સેમ જ છે અને એમાં બી સાફ સફાઈ ન હોવાના અભાવે બી આ તકલીફ થઈ શકે હવે અનીમિયાના મુખ્ય જોખમો શું છે કે બાળકોનું માનસિક અને શારીરિક વિકાસ ધીરો પડી જાય છે પછી કોઈ કામમાં ધ્યાન નથી લાગવું મહેનત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે પછી માસિક દરમિયાન અત્યંત વધુ બ્લીડિંગ થાય છે કે પ્રસૂતિ દરમિયાન મૃત્યુની સંભાવના બી વધી જાય છે કે આપણે બ્લડ લેવલ જ એક લેવલથી ઓછું હોય અને ડિલિવરીમાં બ્લડ લોસ થાય તો પેશન્ટ માટે તકલીફ થઈ શકે છે અને નવજાતના ઓછું વજન અને લોહીનું ઉણપ હોવી એટલે બેઝિકલી આ બધા જે છે એ આપણે ધ્યાન રાખવાના છે હવે આના માટે આપણે આ છે કે આ ગંભીર બાબત છે નાનાથી આ સિમ્પલ એક હિમોગ્લોબિનના સ્તરના નીચે જવાથી આટલી બધી તકલીફ થઈ છે તેથી ભારત સરકારે પોષણ અભિયાન જન આંદોલન અંતર્ગત એક આપણે આ સૌથી છેલ્લો પોઈન્ટ જોઈ શકો છો આપણે કે પોષણ અભિયાનમાં જન આંદોલન છે તેમાં આપણે એક એક ટાર્ગેટ રાખ્યો છે કે વાર્ષિક દર દર વર્ષે ત્રણ ટકા એનિમિયા આપણે નાના બાળકોમાં સ્ત્રીઓમાં અને કિશોરીઓમાં આપણે ઘટાડવાનો લક્ષ્યાંક છે એટલે એકવાર એક લક્ષ્યાંક ડિસાઇડ થઈ જાય એટલે આપણે તેના તરફ સરસ રીતના કામ કરી શકીએ અનિમિય મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત આપણે જોઈએ તો સિક્સ બાય સિક્સ બાય સિક્સ એટલે છ લાભાર્થીઓના ગ્રુપ છે છ કાર્યક્રમો કરવાના હોય છે અને છ સાંસ્થાકીય વ્યવસ્થા પ્રણાલી આપણે રાખેલી છે તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો છ લાભાર્થીઓ કયા તો આપણે એક આ મિત્રો છે એક લાઇફ સાયકલ અપ્રોચ આપણે એક અપ્રોચ ફોલો કરીએ છીએ એટલે આપણે છેલ્લે ફર્સ્ટ પોઈન્ટથી લાસ્ટ પોઈન્ટ સુધી આપણે દર વસ્તુને ટેકલ કરવાની કોશિશ કરીએ છીએ એમાં બાળકોનું એક જે એજ ગ્રુપ છે જે છ મહિનાથી ઓગણસાઠ મહિનાનો છે પછી એનાથી વધીએ તો આપણે સ્ટાન્ડર્ડ વન ટુ ફાઇવ કહેવાય કે આ પાંચથી નવ વર્ષના બાળકો પછી કિશોરો અને કિશોરીઓ જે આપણે સ્ટાન્ડર્ડ ફાઇવ ટુ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એટલે શાળાએ જતાં શાળાએ ના જતા બધા આમાં કવર થઈ જાય છે સગર્ભા મહિલાઓ પછી ધાત્રી માતાઓ અને જે આપણા એલિજિબલ કપલ જે હોય છે પ્રજ્ઞાન વય જૂથની મહિલાઓ જે વીસથી ચોવીસ વર્ષ એટલે આપણે જોઈ શકો છો કે આખું એક આપણે એક લાઈફ સાઇકલ અપ્રોચમાં બધા એક એઝ અ સર્ક્યુલર ફેશનમાં આપણે બધા એજ ગ્રુપને કવર કરી લીધા છે અને એમ એમ જ આપણે કાર્યક્રમને જોઈએ તો આપણે પ્રોફાઇલ એક્ટિક ફોલિક એસિડ એટલે પ્રોફાઇલ એટલે કે આપણે એને રેગ્યુલરલી પ્રોફાઇલ એક્સેસ એમ એટલે એનિમિયા થાય એની પહેલાં જ આપણે એને પ્રોફાઇલ એક્સેસ એમ આપણે દવા આપીએ છીએ નાના બાળકોમાં અઠવાડિયામાં બે વાર હોય છે અને આપણે એના પછીના એજ ગ્રુપમાં અઠવાડિયામાં એક વાર હોય છે એટલે આપણે એને પ્રોફાઇલ જ આપીએ એટલે જેથી એના પર હિમોગ્લોબિન એટલે આપણે આયરનની એને ઓળખ જ ના થાય એટલે એનાથી એને અનિમિયાની તકલીફ ના થાય પછી બીજો પ્રોગ્રામ છે કે બાળકો કિશોરી કિશોરીઓને અને ગર્ભધારણની ઉંમરની મહિલાઓ અને સગર્ભાઓને આરોગ્યની નિયમિત સાર સંભાળે હવે કદાચ પ્રોફાઇલ એક્ટિક આપણે આપ્યા છતાં બી લોકોને એનિમિયા થાય કે પ્રોફાઇલ એક્સેસ કરતાં બી વધારે જરૂરિયાત છે તો એના માટે આપણે આરોગ્ય કેન્દ્રમાં જઈને કે આરોગ્ય રીતે પ્રેક્ટિકલિટી અપ્રોચ કરીને આપણે એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ પછી આપણે જ્યારે બાળકોની વાત કરીએ ત્યારે એવી જ રીતના ગર્ભનાણંદને આપણે ડિલેડ કોર્ડ કટિંગ કે ક્લેમ્પિંગ કે એવી જ રીતના જ્યારે ગર્ભનાણાને આપણે ત્યારે ધીરે થોડું ડિલેટ ક્લેમ્પિંગ કરીએ છીએ ત્યારે બી આયરનનું જે મધર ટુ ચાઇલ્ડ હોય છે આયરન ટ્રાન્સફર એ બી સરસ રીતના થઈ જાય છે એટલે આપણે એ બી પદ્ધતિ ફોલો કરીએ છીએ અને ડિજિટલ હિમોગ્લોબિનો મીટર કહેવાય છે આપણે મેડિકલ લેંગ્વેજમાં એનાથી આપણે હિમોગ્લોબિન લેવલની તપાસને એનું સ્તર શું છે એ આપણે જાણીએ છીએ અને જ્યારે આરોગ્ય કાર્યક્રમો હોય છે એમાં આયરન અને ફોલિક એસિડ ફોર્ટીફાઈડ ખોરાકની ફરજિયાત આપણે વ્યવસ્થા કરવામાં આવે છે એટલે બેઝિકલી દવા આપણે પ્રોફાઇલેક્ટિક બી જાય છે પણ નેચરલ ખોરાકના રૂપમાં બી આપણે આયરનને ફોલિક એસિડ મળી રહે છે અને જેમ આપણે વાત કરી કે મલેરિયાના લીધે બી આપણે એનિમિયા થઈ શકે છે તો મલેરિયાના રોગ વિશે બી આપણે અટકાવ અને એમાં જેમાં આપણે આ જે છ સાંસ્થિક પદ્ધતિઓ છે એમાં તો અંતર માંત્રાયેલ સંકલન રાષ્ટ્રીય એનિમિયા મુક્ત ભારત એકમ એટલે જે આપણે એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ છે એનું જે એક યુનિટ આપણે સરસ પ્રોગ્રામેટિક ફોર્મેટમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ પછી એના એને એનિમિયા નિયંત્રણ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સને એડવાન્સ રિસર્ચ સેન્ટર પછી અન્ય મંત્રાલય સાથે આપણે આપણે કોર્ડિનેટ કરી જે પુરવઠા અને પરિવહન મુજબ કરવું અને પછી એનિમિયા મુક્ત ભારત ડેશબોર્ડ અને ડિજિટલ પોર્ટલ ઇઝી મોનિટરિંગ માટે કે આપણે કેટલું પ્રોગ્રેસ કરી શકીએ છીએ હવે આપણે આ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે આપણે એનએચએફએસ ફોરના સર્વેના હિસાબથી આપણે શું આપણો આપણો બે હજાર બાવીસનો ટાર્ગેટ સેટ કર્યો છે તેમાં આપણે આ જોઈ શકો છો કે બાળકોમાં સિક્સટી ટુ પોઈન્ટ સિક્સ હતું તો આપણે દર વર્ષે ત્રણ ટકા ઘટાડવાનું આપણે લક્ષ્યાંક રાખ્યું તો એવી રીતના આપણે ચોમાલીસ પોઈન્ટ છ ટકા સુધી પહોંચાડવું છે એવી જ રીતના સગર્ભા માતા હોય ધાત્રી માતા હોય કિશોર હોય કિશોરીઓ હોય કે ગર્ભવતી ઉંમરમાં મહિલાઓ હોય એટલે એવી રીતના આપણે આ આપણું ટાર્ગેટ છે હવે અનિમિયાનું નિદાન કેવી રીતના કરવું તો હવે નિદાનમાં આપણે સિમ્પલ જોવા જાય તો આપણે ચિહ્નો જે આપણે સૌથી પહેલી સ્લાઇડમાં જોયા એવી જ રીતના ક્લિનિકલ ચિહ્નો લક્ષણો બહુ મદદરૂપ થઈ શકે છે તેનાથી આપને એક આઈડિયા આવે કે હા આ રોગ હોઈ શકે પણ એ આપણે ચોક્કસ રીતે નથી કહી શકતા એટલે તેના માટે આપણે હિમોગ્લોબિનનું નિદાન કરવું પડે છે એટલે હિમોગ્લોબિનનું નિદાન કરી અને હિમોગ્લોબિનનું સ્તર જોઈએ ત્યારથી આપણે તેના પરથી આપણે આઈડિયા આવી શકે છે કે ચોક્કસ રીતે કે અનિમિયા છે કે નહીં અને આપણે જોઈ શકો છો આપણે બસ ખાલી જાણકારી માટે જ છે કે આપણે અનિમિયાના નિદાન માટે હિમોગ્લોબિનનું સ્તર કેટલું છે તેમાં આપણે એજ ગ્રુપ વાઇઝ આપણે જોવાનું છે કે ભાઈ થી ઓગણસાઠના બાળકો છે તો અગિયારથી વધારે હોય તો એને એનિમિયા નથી ગણવાનું પણ એને સાતથી નીચે હોય તો એને ગંભીર એનિમિયા કહેવાય છે એવી જ રીતના આપણે જોઈ શકો છો તો બધા એજ ગ્રુપમાં બાળકો પાંચથી અગિયાર વર્ષ હોય તો એને અગિયાર પોઈન્ટ પાંચથી હિમોગ્લોબિનનું લેવલ ઉપર હોવું જોઈએ જે ગ્રામ પર ડી ડેસિલેટર છે એમાં સેમ એવી રીતના સગર્ભા ન હોય તેવી મહિલાઓ એટલે પંદર વર્ષથી ઉપર તો એ લોકોને બાર બાર એવી રીતના પછી સગર્ભા મહિલા હોય તો એને ભાઈ પાછો અગિયાર અને પુરુષ જે હોય છે એને તેરથી વધારે હોવું જોઈએ છે હવે ડિટેલ આપને જે આપવાની હતી ઇન્ફોર્મેશન એ સમાપ્ત થાય છે હું ડૉક્ટર સૌમિયાને રિક્વેસ્ટ કરીશ કે આગળ તમને માહિતી આપે થેન્ક યુ ડૉક્ટર વિસ્મય ડૉક્ટર વિસ્મયે ખૂબ સારી જાણકારી આપી કે અનિમિયા શું છે કેવી રીતે થાય છે એના કારણો શું છે એના લક્ષણો શું છે કયા ચિહ્નો છે અને સાથે સાથે કે જે પોષણ અભિયાન ચાલી રહ્યું છે એ પ્રોગ્રામ એની અંદર બી જે પોષણ મહા હમણાં આપણે ઉજવી રહ્યા છે એની અંદર આપણે મહિલા અને સ્વાસ્થ્ય માટે શું કરી શકીએ છીએ તો એનો એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કે અનિમ્યાને આપણે કેવી રીતે નિવારી શકીએ એને કેવી રીતે સ્તરને ચેક કરી શકીએ અને એને ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકીએ ભલે એ આઈ સપ્લિમેન્ટેશન થકી હોય યા અથવા આપણે ખોરાકમાં સુધારો જ કેમ ના કરવાના હોય જે રીતે ડૉક્ટર વિસ્મયે આગળ ચર્ચા કરી કે આપણા છ લાભાર્થીઓ છે અને છ પ્રોગ્રામ છે થ્રો છ સ્ટ્રેટેજીસ છે અને કેવી રીતે હિમોગ્લોબિનનું સ્તર જે ડબલ્યુએચઓ સ્ટાન્ડર્ડ્સ છે એની વિશે આપણે ચર્ચા કરી હતી હવે આપણે આગળ જોઈએ છે કે હવે જ્યારે અગર આઈએફએસ એફએ સપ્લિમેન્ટેશનની વાત કરીએ તો સૌથી પહેલું જે એજ ગ્રુપ છે છ મહિનાથી ઓગણસાઠ મહિનાના બાળકો જે છે ભલે એ છોકરા હોય યા છોકરી હોય એ લોકોને આંગણવાડી કેન્દ્રો પર દર અઠવાડિયે બે વાર આઈ સિરપ આપવામાં આવે છે અને એ નિશ્ચિત દિવસ છે એટલે બુધવાર અને શનિવાર આપણે ફિક્સ કરેલો છે તો ગુજરાતમાં દરેક આંગણવાડી કેન્દ્રમાં આપણે આઈએફએસ સિરપ આશા દ્વારા આપવામાં આવે છે અને એમાં આંગણવાડી વર્કર બી મદદરૂપ થાય છે સાથે સાથે આ જે બાળકો છે એમને કૃમિનાશક બી આપવાનું હોય છે દર છ મહિને એમાં આપણે જોઈએ તો બારથી ચોવીસ મહિનાની જે બાળકો હોય છે એ લોકોને અડધી ગોળી આપવાની હોય છે ચાવીને ખાવાની હોય છે અને પછી પાણી પીવાનું હોય છે અને એના ચોવીસથી ઓગણસાઠ મહિનાના બાળકો હોય છે એ લોકોને એક ગોળી આપવામાં આવે છે જે આપણે વાત કરી હતી કે આઈએફએ ડોઝ જે વાત કરીએ છીએ તો એક એક એમએલ સિરપ આપવામાં આવે છે અને એક એમએલ સિરપ જે હોય છે એની અંદર જે કન્ટેન્ટ હોય છે આયરન ફોલિક એસિડનું તે વીસ મિલીગ્રામ એલિમેન્ટલ આયરન હોય છે અને એમાં હંડ્રેડ એમજી માઇક્રોગ્રામ હોય છે ફોલિક એસિડ અને એ પચાસ એમએલની એક બોટલ હોય છે જેમાંની એક એમ એલ સિરપ આપણે અઠવાડિયે એક વાર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એક એમએલ આપવાનું એટલે અઠવાડિયામાં બે વખત આપણે એ લોકોને બાળકોને આપવાનું હોય છે આમાં આશાનું ખૂબ અગત્યનો રોલ છે કે આશા અને આંગણવાડી જે બહેનો છે આપણા એ બંને મળીને આપણ બાળકોને આપણે કવર કરવાના હોય છે અને એ લોકોને બુધવારે અને શનિવારે આ ડોઝ આપવાનું રહે છે બીજું જે એજ ગ્રુપ છે એ પાંચથી નવ વર્ષના બાળકો છે એમાં બી બંને આપણે લેવાના છે છોકરાઓ અને છોકરીઓ બંને એ લોકોને આપણે નીચે જોઈ શકીશું કે એક ગુલાબી ગોળી આપવાની હોય છે અઠવાડિયે એકવાર અને સાથે સાથે કૃમિનાશક એટલે એ છ મહિને એકવાર કૃમિનાશકની એક ગોળી આપવાની હોય છે જે જે બી ટાઈમ ફિક્સ છે કે એ લોકોને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં મળતી હોય છે પાંચથી નવ વર્ષના બાળકોની અગર વાત કરીએ આપણે તો એમાં દર અઠવાડિયે એકવાર આપવાની હોય છે તો જોવા જઈએ તો દર બુધવાર આપણે ફિક્સ કરેલું હોય છે જે ગોળી આપવાની છે તો એનું એક જે કન્ટેન્ટ છે ફોર્ટી ફાઈવ મિલીગ્રામ એલિમેન્ટલ આયરન છે અને ચારસો માઇક્રોગ્રામ ફોલિક એસિડ છે શુગર કોટેડ હોય છે એટલે એ લોકો ગળે તો એ લોકોને કંઈક આડઅસર થાય નહીં અને ગુલાબી રંગની હોય છે અને જ્યાં બાળકો શાળાએ જાય છે તો એ સરકારી હોય યા અનુદાનિત શાળાઓ હોય છે તેમાં જ્યારે મધ્યાહન ભોજન ખાઈ લે એના પછી આપવાની હોય છે અને ખાનગી શાળાઓમાં જ્યારે બપોરનો નાસ્તો કરી લે એના પછી આપવાની રહે છે જે બાળકો પાંચથી નવ વર્ષના બાળકો છે જે શાળાએ ન જતા હોય કોઈ કારણસર તો આશા દ્વારા ઘર મુલાકાત દરમિયાન એ લોકોને આપવાની રહે છે ત્રીજું જે એજ ગ્રુપ છે 10 દસથી ઓગણીસ વર્ષના કિશોર અને કિશોરીઓની વાત છે એમાં બી છોકરાઓ અને છોકરીઓ બંનેને આરવી લેવાના છે અને શાળાએ જતા હોય યા ન જતા હોય એ બંને કેટેગરીને આપણે આપવાનું છે અને આમાં જોઈએ તો એ લોકોને એક વાદળી રંગની ગોળી આપવાની હોય છે દર અઠવાડિયે એકવાર અને સાથે સાથે કૃમિનાશક છ મહિને એકવાર એ પ્રમાણે એ લોકોને બી આપણે આઈએફએ સપ્લિમેન્ટેશન અને કૃમિનાશકની ગોળી આપવાની હોય છે જે કન્ટેન્ટ હોય છે આઈએફએ સપ્લિમેન્ટેશનનું તો એમાં સિક્સટી માઇક્રોગ્રામ મિલીગ્રામ ફોલિક આયરન એલિમેન્ટલ આયરન છે અને પાંચસો માઇક્રોગ્રામ ફોલિક એસિડ છે એ બી શુગર કોટેડ છે અને વાદળી રંગની આપવામાં આવે છે શાળાએ જતા જે બી હોય છે બાળકો એ લોકોને શિક્ષક દ્વારા આપવામાં આવે છે અને શાળાએ ન જતાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ના દિવસે અથવા આર કે એસ કે પ્રોગ્રામ જે કિશોર આરોગ્ય દિવસ ગણવામાં આવે છે એમાં એ લોકોને આપવાનું રહે છે એના સિવાય આપણે જ્યારે મહિલાઓની વાત કરીએ તો જે પ્રજનન વયજૂથ છે એટલે વીસથી ઓગ ઓગણ ફોર્ટી નાઇન ઇયર્સની જે મહિલાઓ આવે છે એ બધા વયજૂથને જે પ્રજનન વયજૂથ છે એમને આપણે આપવાની હોય છે અને એમાં બી અઠવાડિયે એક વખત આપવાની હોય છે જે લાલ રંગની છે એ આપણે નીચે જોઈ શકીએ છીએ અને સાથે સાથે એમને બી કૃમિનાશક છ મહિને એકવાર આપવાની રહે છે એનું કન્ટેન્ટ બી સિક્સ્ટી મિલીગ્રામ એલિમેન્ટલ આયરન છે અને પાંચસો માઇક્રોગ્રામ ફોલિક એસિડ છે એ બી સુગર કોટેડ છે અને લાલ રંગની આવે છે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણું મમતા દિવસ થતું હોય છે ત્યારે આ બહેનોને આપણે મિશન પરિવાર વિકાસ જે છે એમાં આપણે એ લોકોને જોડવામાં આવે છે અને ખાસ કરીને સૌથી અગત્યનો જે એજ ગ્રુપ છે વીસથી ચોવીસ વર્ષની જે મહિલાઓ છે એ લોકોને આપણે કેટર કરવાની છે મમતા દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મહિલાઓ આવે અને આશા દ્વારા યા એનએમ દ્વારા આપણે આ મહિલાઓને આપણે આઈ એફએનની ટેબ્લેટ આપવાની છે સાથે સાથે હવે જ્યારે આપણે પાંચમું વયજૂથની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ છે કે સગર્ભા માતાઓ છે એમને બી આપણે આયરન ફોલિક એસિડ આપતા હોઈએ છીએ ટેબ્લેટ એ બી લાલ રંગની છે અને એ લોકોએ એકસો ને એંસી દિવસ ખાવાની હોય છે અને આ ક્યારે ખાવાની હોય છે એ આપણે પહેલું જે ત્રિમાસિક હોય છે સગર્ભા અવસ્થાનું એ ત્યારે નથી આપવાની પણ ચોથું મહિનો જ્યારે ચાલુ થાય અવસ્થાનો ત્યારથી લઈને એકસો એંસી દિવસ સુધી એમને ખાવાની રહે છે અને કૃમિનાશકની વાત કરીએ તો એમને જ્યારે પહેલું ત્રિમાસિક પૂરું થઈ જાય તો બીજા ત્રિમાસિકમાં ખાલી એક ગોળી ખાવાની રહે છે ઓલરેડી આપણે આ વાત કરી ચૂક્યા છે કે જે આઈએફએનું કન્ટેન્ટ છે એ સા સિક્સટી મિલીગ્રામ એલિમેન્ટલ આયરન છે અને પાંચસો માઇક્રોગ્રામ ફોલિક એસિડ છે આ ગોળી બી શુગર કોટેડ છે અને લાલ રંગની છે અને ગર્ભધારણ કર્યાના ચોથા મહિનાથી આપણે આ લેવાની હોય છે સગર્ભાવસ્થા દરમિયાન અને એકસો એંસી દિવસ સુધી ચા આ આપણે કન્ટિન્યુ રાખવાની છે એ આપણે ધ્યાન રાખીશું અને ક્યાં મળે છે તો મમતા દિવસે આપણને આ દવા મળી શકે છે યા તો આપણે જ્યારે કોઈ બી હેલ્થ ફેસિલિટીની મુલાકાત કરીએ ત્યાં બી આપણને આ ગોળી મળી શકે છે આ જ રીતે જ્યારે આપણી ધાત્રી માતાઓ હોય છે એ લોકોને બી પ્રસૂતિ બાદ એકસો એંસી દિવસ સુધી ગોળી ખાવાની હોય છે અને આ બી આપણે દરરોજ ખાવાની રહે છે અને છ મહિના સુધી આપણે આ ધાત્રી અવસ્થા દરમિયાન લેવાની રહે છે સાથે સાથે આપણે આ વાત કરી આમાં બી કન્ટેન્ટ એટ છે કે સિક્સટી મિલીગ્રામ એલિમેન્ટલ આયરન છે પાંચસો માઇક્રોગ્રામ ફોલિક એસિડ છે શુગર કોટેડ છે લાલ રંગની છે અને એકસો એંસી દિવસ સુધી ખાવાની છે અને આ ગોળીઓ ધાત્રી માતાઓને મમતા દિવસે જ્યારે બાળકનું રસીકરણ કરવા જઈએ ત્યારે આપણે એમને આપી શકીએ છીએ યા ઉપલબ્ધ થઈ શકે છે આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ આયરન ફોલિક એસિડની ટેબ્લેટ યા સિરપ લેતા હોઈએ તો આપણે શું ધ્યાન રાખીશું ભોજનના એક કલાક પછી જ આપણે આયરન ફોલિક એસિડની ગોળી લેવાની છે એ આપણે ધ્યાન રાખીશું જો કોઈ લાભાર્થીને આડઅસર થતી હોય ખાસ કરીને જ્યારે આડઅસર ક્યારે જોવા મળે જ્યારે રોજે ખાવાની હોય તો આ કોઈ કારણસર સગર્ભાવસ્થા યા ધાત્રી અવસ્થામાં જોવા મળે તો તે સમયે એ લાભાર્થીને આપણે કહી શકીએ કે રાત્રિના ભોજન પછી સૂતા પહેલાં આયરન ફોલિક એસિડની ગોળી લે અઠવાડિયે જ્યારે એકવાર લેવાની હોય ત્યારે ખાસ કોઈ આ અસર જોવા મળશે નહીં સાથે સાથે વિટામિન સી સમૃદ્ધ આપણે જ્યારે ખોરાક આયરન ફોલિક એસિડ જોડે લેતા હોઈએ તો એનું શરીરમાં એબ્ઝોર્પ્શન એટલે શોષણ ખૂબ સારું થાય છે અને આપણને ખૂબ સારું જોવા મળે છે એટલે એ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે આયર્ન ફોલિક એસિડની ગોળી લેતા હોઈએ ત્યારે ખાટા ફળો યા લીંબુ પાણી વગેરે આપણે એનું સેવન કરી શકીએ છીએ આ બી ખૂબ અગત્યનું ધ્યાન રાખવાનો મુદ્દો છે કે જ્યારે સગર્ભા અવસ્થા યા ધાત્રી અવસ્થામાં કોઈ બી મહિલા હોય તો ત્યારે એમને અલગ અલગ ગોળીઓ ખાવાની હોય છે તો એમાંની એક ગોળી કેલ્શિયમ બી હોય છે તો એ ધ્યાન રાખવાનું છે કે કેલ્શિયમની ગોળી અને આયરનની ગોળી એ બંને વચ્ચે એ બંને ગોળીઓ લેવાની વચ્ચે ઓછામાં ઓછી બે કલાક જેટલું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે આના માટે અમે લોકો એ જ મેસેજ પાસ કરતા હોઈએ છીએ કે હંમેશા જ્યારે સવારનો નાસ્તો કરી લેતા હોઈએ છીએ આપણે પૂરો તો ત્યારે કેલ્શિયમની ગોળી લેવામાં આવે અને પછી જ્યારે આપણે બપોરનું જમીએ એના પછી આપણે આયરનની ગોળી લઈએ તો જે બે કલાકનું અંતર રાખવાનું છે એને આપણે ધ્યાન રાખી શકીએ છીએ અને એન્શ્યોર કરી શકીએ છીએ અને આપણે શું ન કરવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ચા કોફી કે દૂધ પીધાના એક કલાકની અંદર આયરન ફોલિક એસિડની ગોળીનું સેવન કરવું નહીં એટલે આ બધા લાભાર્થીઓ માટે બહુ અગત્યનો મુદ્દો છે કે જ્યારે બી આપણે ધ્યાન રાખીએ તો ચા કોફી કે દૂધ યા છાશ જોડે આઈએફએની ગોળી લેવાની નથી સાથે સાથે આપણે એ બી ધ્યાન રાખીશું કે આપણે ખોરાક તો બહુ અગત્યનો મુદ્દો છે તો ખાલી આપણે ગોળીમાં જ ધ્યાન નહીં રાખીએ ગોળી તો લેવાની જ છે પણ સાથે સાથે આપણું જે ખાનપાન છે એમાં બી આપણે ધ્યાન રાખીશું કે તત્વયુક્ત ખોરાક જો આપણે શાકાહારી હોઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજી કઠોળ અન્ય કઠોળ જે ક્ષેત્રમાં જે બી ઉગતું હોય એ બધી વસ્તુઓ આપણે ખાઈ શકીએ છે એના સાથે સાથે આપણે વિટામિન સી સમૃદ્ધ મેં આગળ બી વાત કરી હતી કે સી વિટામિન સી સમૃદ્ધ આપણા જે બી ફળો છે યા શાકભાજી છે એ બી આપણે સાથે સાથે લઈશું તો એનું શોષણ સારી રીતે ખોરાકમાં થઈ શકશે અને શું ન કરવું તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે ચા કોફી કે કંઈ બી ઓઇલી વસ્તુ આપણે ખાવાની રહેતી નથી આપણે મહિલા અને સ્વાસ્થ્યની વાત કરીએ છીએ તો અનિમિયા માટે તો આપણે બહુ વિશે આપણે વાત કરી ડૉક્ટર વિસ્મય બી આગળ જાણકારી આપી મેં બી આગળ જાણકારી આપી તો આપણે આ બી ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે સગર્ભા સગર્ભા અવસ્થા દરમિયાનની કાળજી છે તે એમાં સૌથી પહેલાં કે જ્યારે બી આપણને ખબર પડે તો તરત જ નોંધણી થવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે આ નવ મહિના બહુ અગત્યના છે બાળક માટે બી અને આવનાર બાળક માટે બી અને મહિલા માટે બી તો આનો આહાર અને આરામ માટે બી આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સાથે સાથે આપણે એ જોવું પડશે કે આ નવ મહિના દરમિયાન બાળકનું વૃદ્ધિ અને વિકાસ ગર્ભની અંદર સરસ રીતે થઈ રહ્યું છે કે નહીં તો તે કેવી રીતે ખબર પડશે તો પૂ પૂર્વ પ્રસૂતિ તપાસ જ્યાર સુધી નહીં થાય સમયસર ત્યાં સુધી આપણને ખબર નહીં પડે એના સિવાય આપણા પાસે ઘણા બધી સેવાઓ આઈસીડીએસ થકી મળે છે અને આરોગ્ય થકી મળે છે તો આ બધી જ સેવાઓનો લાભ બધી જ સગર્ભામાં બહેનો પાસે પહોંચે એ આપણે ધ્યાન રાખીશું અને આપણી બી એક જવાબદારી છે કે આપણે જો અગર સગર્ભા અવસ્થા દરમિયાન યા ધાત્રી અવસ્થા દરમિયાન છે તો આપણે એ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે કે આ જે લાભ આપણને મળવા પાત્ર છે અને જે આપણને મળે છે તે આપણે લઈએ અને એનો ઉપયોગ કરીએ જો અગર આપણે વાત કરીએ કે સગર્ભા અવસ્થાની કાળજી તો આહાર અને આરામની વાત કરીએ તો અહીંયા આપણા અલગ અલગ દસ ખાદ્ય જૂથો છે તો એમાં જ્યાં જ્યારે જોઈએ આપણે તો સવર અવસ્થા દરમિયાન ઓછામાં ઓછા પાંચ ખાદ્ય જૂથ તો ખાવા ખૂબ જ જરૂરી છે રોજિંદા આહારમાં ભલે એ અનાજ હોય કઠોળ હોય શાકભાજી હોય કંદમૂળ હોય દૂધ તથા દૂધની બનાવટો હોય ઘી તેલ હોય જો પરિવારમાં માંસાહારી ખાતા હોઈએ તો એ બી તમે લઈ શકો છો દિવસમાં ઓછામાં ઓછું થોડું થોડું સમય પાંચથી છ વખત જમવું જોઈએ ભલે નાસ્તો હોય કોઈ લાડુ હોય વચ્ચે યા આંગણવાડી કેન્દ્ર પરથી મળતું માતૃશક્તિ હોય જે વસ્તુ આપણે ઉપલબ્ધ હોય બધું જ વસ્તુઓ આપણે સગર્ભા અવસ્થા દરમિયાન ખાઈ શકીએ છીએ સાથે એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો જ ઉપયોગ કરવો આપણે જોઈએ આ સમય ગાળા દરમિયાન અને દિવસ દરમિયાન ઓછામાં ઓછા બે કલાકનો આરામ કરવો ખૂબ જ જરૂરી છે અને રાતે એ બી ધ્યાન રાખવું કે ઓછામાં ઓછા આઠ કલાકની આપણી સારી ઊંઘ અવસ્થા દરમિયાન લેવી જોઈએ આ જે દસ ખાદ્ય જૂથ આગળ મેં વાત કરી એ આ ખાદ્ય જૂથો છે કે આ દસમાંથી ઓછામાં ઓછા પાંચ કે તેથી વધુ ખાદ્ય જૂથ મહિલાઓએ લેવો ખૂબ જ જરૂરી છે જેનાથી માતાનું અને સાથે સાથે ગર્ભમાં જે બાળક છે એનું ಪೂರ್ತು ಪೂರತು ವಿಕಾಸ್ ವಿಕಾಸ ತೈಶ આંગણવાડીની સેવાઓની વાત કરીએ તો સુપોષણ સંવાદ દર મહિને પહેલો મંગળવાર જે છે તેમાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રમાં બોલાવવામાં આવે છે એમના જોડે સગર્ભાવસ્થા દરમિયાનની કાળજીની વિશે વાતે કર વાતો કરવામાં આવે છે બાળકની કાળજી કેવી રીતે લેવી એની વાતો કરવામાં આવે છે એના સિવાય ડબલ ફોર્ટીફાઈડ મીઠું આપવામાં આવે છે અને માતૃશક્તિ કે જે દર મહિને ચાર પેકેટ આપવામાં આવે છે એટલે આ સેવાઓ આપણે લેવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે ધાત્રી માતાઓની કાળજીની વાત કરીએ તો જે પ્રમાણે પહેલાં મેં સગર્ભાવસ્થામાં વાત કરી હતી કે દસ અલગ અલગ ખાદ્ય જૂથ છે તો ધાત્રી અવસ્થા દરમિયાન બી એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પાંચ કે તેથી વધુ ખાદ્ય જૂથનો ઉપયોગ થાય અને ખોરાક આપણું અલગ અલગ વેરાયટીનો હોય અને બાળકને પૂરતું પોષણ મળે અગર માતા પૂરતું પોષણ લેશે તો બાળકને એ બી પૂરતું પોષણ મળશે સાથે સાથે આંગણવાડી પરથી મળતા જે માતૃશક્તિના પેકેટો છે એ આપવા ખૂબ જ જરૂરી છે અને એ લેવા બી ખૂબ જ જરૂરી છે આપણે આઈ એફએ અને કેલ્શિયમની વાત આગળ બી કરી હતી તો એ સગર્ભાવસ્થામાં જે રીતે આપણે કન્ટિન્યુ કર્યું હતું એ પ્રમાણે ધાત્રી માતાએ બી એકસો એંસી દિવસ સુધી લેવી ખૂબ જ જરૂરી છે અહીંયા બી આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આઈએફએ ટેબ્લેટ છે એને કેલ્શિયમ જોડે નથી લેવાનું અને સાથે સાથે ચા કોફી જોડે નથી લેવાનું યા દૂધ જોડે બી નથી લેવાનું એને અહીંયા તો લીંબુ પાણી સાથે લઈ લેવા લેવું જોઈએ અથવા સાદા પાણી જોડે લેવું જોઈએ અને ઘરકામ અને બાળકની કાળજી માટે પરિવારના સભ્યોની મદદ બી આમાં ખૂબ જ જરૂરી છે એ આ થોડાક મુદ્દા અગત્યના હતા કે જેના વિશે મારે વાત કરવી હતી અને આના થકી આપ મહિલા અને મહિલાનું સ્વાસ્થ્ય સારું સુધારી શકીએ છીએ જેની જેની કારણે બાળક બી સ્વસ્થ રહેશે તંદુરસ્ત રહેશે આપનું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સર આપનો એનિમિયા વિશે સરે આપણને ખૂબ જ સરસ માહિતી આપી છે મેડમે પણ આપણને ખૂબ સરસ માહિતી મહિલાના સ્વાસ્થ્ય અંગે આપી છે મેડમનો પણ હું આ ક્ષણે આભાર માનું છું શરૂઆતથી અંત સુધી દર્શક મિત્રો આપે અમારો આ એપિસોડ નિહાળ્યો તે બદલ આપ સર્વ દર્શક મિત્રોનો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર